સૂતા પહેલાં તકિયા નીચે મૂકી દો. આ પાંચમાંથી કોઈ એક વસ્તુ તમને ધનવાન બનતા કોઈ નહીં રોકી શકે. સૂતી વખતે તકિયા નીચે કેટલીક ખાસ વસ્તુઓ રાખવાથી તમે તમારા ભાગ્યના બંધ તાળા ખોલી શકો છો. ચાલો જાણીએ તે વસ્તુઓ વિશે. શું તમે પણ આર્થિક તંગીથી પરેશાન છો? શું તમને અનેક પ્રયાસો કરવા છતાં તમારા કાર્યમાં સફળતા નથી મળી રહી? શું ઘરમાં કોઈ અલગ પ્રકારની નકારાત્મક ઊર્જાનો વાસ થઈ ગયો છે? શું તમે તમારી કારકિર્દી, નોકરી અને વ્યવસાયમાં ખાસ પ્રગતિ નથી કરી રહ્યા? તમને ડરામણા સપના પણ આવે છે? જો તમને પણ આ બધી સમસ્યાઓથી પરેશાન છો અને તેના માટે કોઈ ઉપાય અપનાવવા માંગો છો, તો તમે એક સરળ ટોટકા અપનાવી શકો છો. વાસ્તુશાસ્ત્રમાં આર્થિક સમસ્યાઓ દૂર કરવાથી લઈને અટકેલી પ્રગતિમાં સફળતા મેળવવા સુધીના ઉપાયો વિશે જણાવવામાં આવ્યું છે. આમાંથી એક ઉપાયમાં સૂતી વખતે માથાની નજીક કેટલીક વસ્તુઓ મૂકવાનો સમાવેશ થાય છે. સૂતી વખતે તમે તકિયા નીચે કેટલીક ખાસ વસ્તુઓ રાખીને તમારા ભાગ્યના બંધ તાળા ખોલી શકો છો. ચાલો જાણીએ કે સૂતી વખતે તકિયા નીચે કઈ વસ્તુઓ રાખવી જોઈએ. તકિયા નીચે રાખો આ પાંચ વસ્તુઓ. પહેલું, લીલી એલચી. તમે સખત મહેનત કરો છો છતાં પણ વધારે ફાયદો નથી થતો. આવી સ્થિતિમાં તમારી પાસે તમારા ભાગ્યને દોષ આપવા સિવાય કંઈ બચ્યું નથી. જો હા, તો તમે તમારો ભાગ્યોદય કરવા માટે સૂતા પહેલાં તમારા માથાની નીચે એલચી રાખી શકો છો. બીજું, એક રૂપિયાનો સિક્કો. તમે તમારા માથા નીચે એક રૂપિયાનો સિક્કો રાખીને સૂઈ શકો છો. વાસ્તુશાસ્ત્રમાં પલંગની પાસે એક રૂપિયાનો સિક્કો રાખવો શુભ માનવામાં આવે છે. તેનાથી તમારી આર્થિક સમસ્યાઓ દૂર થઈ શકે છે. તમને આર્થિક લાભ અને કાર્યમાં પ્રગતિ મળી શકે છે. ત્રીજું, લસણની કળી. વાસ્તુશાસ્ત્ર અનુસાર લસણની કળીને તકિયા નીચે રાખીને સૂવું જોઈએ. તેનાથી નકારાત્મક ઊર્જા દૂર થાય છે. જો તમને રાત્રે સૂતી વખતે ખરાબ સપના કે વિચારો આવતા હોય, તો તમે આ ઉપાય અપનાવી શકો છો. ચોથું, હળદરની ગાંઠ. હળદરની ગાંઠ રાખવી વાસ્તુશાસ્ત્રમાં શુભ માનવામાં આવે છે. તેનાથી ભગવાન વિષ્ણુના વિશેષ આશીર્વાદ પ્રાપ્ત થાય છે અને આર્થિક લાભ પણ થાય છે. નોકરિયાતોને નોકરીમાં પ્રમોશન મળે અને ધંધામાં પૈસાની વૃદ્ધિ થઈ શકે. પાંચમું, તુલસીના પાન. હિન્દુ શાસ્ત્રોમાં તુલસીના પાનને ખૂબ જ શુભ માનવામાં આવે છે. ઘરના આંગણામાં તુલસીના છોડની હાજરીથી સકારાત્મક ઊર્જાનો વાસ રહે છે, તેમજ ભગવાન વિષ્ણુની વિશેષ કૃપા રહે છે. સૂતા પહેલાં ઓશિકા નીચે તુલસીના પાનને રાખવા સારા માનવામાં આવે છે. જો કે રાત્રે પાંદડા તોડવા નહીં, પરંતુ તમે બપોરે જ એક પાન તોડીને રાખી શકો છો અને પછી તેને સૂતી વખતે તકિયા નીચે રાખી શકો છો. તેનાથી
જીવનની તમામ પરેશાનીઓ દૂર થશે અને તમે ધનની પ્રાપ્તિ પણ કરી શકશો। અમારો વિડીયો પસંદ આવે તો લાઈક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। ધન્યવાદ મિત્રો।